નમસ્કાર મિત્રો, તો વાત કરીએ હવે આપણે કર્ક રાશિની. કર્ક રાશિમાં ડ અને હ અક્ષર આવે છે. મિત્રો, કર્ક રાશિમાં હાલના સમયમાં 12મા સ્થાનમાં રાહુ રહેલો છે, જે આપણને ખોટા ખર્ચા, ખોટા વિચાર અને ટૂંકમાં સંપત્તિ કેમ મળે એ તરફ આપણને આગળ લઈ જાય છે. મિત્રો, ગુરુ મહારાજ છે એ 4/11 જેવા જ વૃશ્ચિક રાશિમાંથી ધનરાશિમાં જશે ત્યારે આપના પરિસ્થિતિમાં થોડોક બદલાવ આવશે, કારણ કે એ 5મા સ્થાનમાંથી 6ઠા સ્થાનમાં જશે, રોગ શત્રુ સ્થાનમાં જશે અને એનાથી આપના પર એક અલગ પ્રકારની જવાબદારી આવશે. જે આપ જવાબદારી નિભાવો છો એમાં થોડોક જવાબદારીનો ભાવ વધારે આવશે. મિત્રો, આપના શરીરની ખાસ તકેદારી રાખજો, કારણ કે આ સમયમાં આપની પર શરીરને લઈને કોઈ પણ જાતનું બેકાળજીપણું એ આપને ડૉક્ટરની મુલાકાત સુધી લઈ જઈ શકે છે. આપના ધંધા રોજગાર વ્યવસાયના ક્ષેત્રમાં હાલનો સમય છે એ થોડોક વિચારીને કાર્ય કર્યા જેવો છે. ક્યાંય આપ નાણાં ધિરાણ કરવા હોય, ક્યાંય આપ રોકાણ કરવાના હો તો એના માટેનો આ સમય હમણાં સાનુકૂળ નથી. બને તો કોઈના કજિયા કંકાસમાં કે જર જાગીરના જામીનમાં ક્યાંય પડતા નહીં. આ સમયમાં આપની પર એક અલગ પ્રકારનો પ્રભાવ જોવા મળી રહ્યો છે. મિત્રો, આપનો વ્યવસાય એ થોડાકના અંતરે, કારણ કે જેવા રાહુ મહારાજ છે એ વૃષભ રાશિમાં જશે 9મા મહિનામાં, ત્યાર પછી આપનો સમય ખૂબ સાનુકૂળ થઈ રહેવાનો છે. પરંતુ ત્યાં સુધી આપ ધૈર્યને ધારણ કરી ખંતપૂર્વક મહેનત કરો. આપને આપની મહેનતનું ફળ તો મળવાનું જ છે, પણ થોડો સમય આપે વિરામ લઈ માત્ર મહેનત તરફ ધ્યાન કરવા કેન્દ્રિત કરવાનું છે. સ્ત્રીઓ માટે આ સમય ખૂબ સારો છે, પરંતુ સ્ત્રીઓએ પણ ઝટ બોલવામાં ધ્યાન રાખવું, કારણ કે આ સમયમાં પોતાના અંગત જીવનમાં મતભેદ ન થાય, કોર્ટ કચેરીના દરવાજા સુધી આ કોઈ પણ ક્ષેત્રે ન જવાય એનું ધ્યાન રાખવું. સ્ત્રીઓ માટે બધી રીતે ખાસ કરીને વિચારવાલાયક આ બાબત છે. વિદ્યાર્થી મિત્રો માટે આ સમય એકદમ સાનુકૂળ છે, પરંતુ આમ છતાં પણ વિદ્યાર્થી મિત્રોએ મહેનત કરવાની જરૂર છે. વિદ્યાર્થી મિત્રો પોતાના ક્ષેત્રમાં પોતે જે ધાર્યા છે એ પરિણામ મેળવવા માટે થઈને ખંતપૂર્વક અભ્યાસ કરવો પડશે. આ ઉપરાંત બને તો ગુરુવારે ભગવાન મહાદેવજીની ઉપાસના કરવી, ઓમ નમઃ શિવાય આ મંત્રના જાપ કરવા, આનાથી એમના ઈચ્છિત ફલની પ્રાપ્તિ થશે. મિત્રો, એકંદરે કર્ક રાશિવાળા માટે આ વર્ષ છે એ મિશ્ર ફળદાયી છે. બીજું કંઈ વિશેષ ન કરી શકો તો ભગવાન મહાદેવજીની નિત્ય ઉપાસના કરવાથી આપનું આ વર્ષ છે એ ખૂબ જ સારું જઈ શકવા. બીજું, બને તો દૂધની અંદર કાળા તલ લઈ અને મહાદેવજી ઉપર એનો અભિષેક કરો, જેનાથી 12મા સ્થાનમાં રહેલો રાહુ છે એના દોષનું